સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થતા વેપાર ધંધાને સ્વેચ્છાએ બંધ કરવા તંત્ર અપીલ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ મહારાષ્ટ્ર સહિત બહારથી ટ્રેનમાં આવતા મુસાફરોથી ફેલાતું સંક્રમણને રોકવા વહીવટી તંત્ર કેટલું સક્રિય છે તેની વાસ્તવિકતા જાણીને તમને પણ આશ્ચર્ય થશે. સુરતમાં મહારાષ્ટ્રથી આવતા મુસાફરો મોટી સંખ્યામાં ઉધના રેલવે સ્ટેશન ઉપર જોવા મળી રહ્યા છે. જોકે ત્યાં ટેસ્ટિંગની કામગીરીમાં મોટી ક્ષતિ પણ સામે આવી છે. હજારો મહારાષ્ટ્રથી આવનારા મુસાફરોના ટેસ્ટિંગને લઈને મોટો પ્રશ્નાર્થ પણ ઊભો થયો છે. ઉધના રેલવે સ્ટેશન પર 3 ગેટો આવેલા છે. માત્ર 1 ગેટ પર થોડે ઘણે અંશે કોરોના ટેસ્ટિંગ માટેની કામગીરી થાય છે. સુરત રેલવે સ્ટેશન ઉપર છેલ્લા ઘણા દિવસથી ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ મુસાફરોનો ઘસારો એટલી હદે હોય છે કે દરેકનું ટેસ્ટિંગ કરવું અશક્ય બની જાય તેવું છે. તેમાં પણ વિશેષ કરીને મહારાષ્ટ્રમાં જ્યારે કોરોના બેકાબૂ થયો છે ત્યારે ત્યાંથી આવતા લોકો માટે RT-PCR રિપોર્ટ જરૂરી હોવાનું સરકારે જાહેર કર્યું છે, પરંતુ તેનો યોગ્ય રીતે અમલ થતો નથી. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર 3 ગેટો આવેલો છે. માત્ર 1 ગેટ પર થોડા ઘણા અંશે ટેસ્ટિંગ કામગીરી કરવામાં આવી છે અને 2 ગેટ પર મુસાફરો RT-PCR રિપોર્ટ પણ કોઈને બતાવતા નથી અને ટેસ્ટિંગ પણ નથી કરતા. એમ સીધા જ શહેરમાં પ્રવેશી જાય છે, જે ખરેખર સુરત શહેર માટે ખૂબ જ મોટું જોખમ છે. મોટા પાયે મહારાષ્ટ્રથી ટ્રેનમાં આવનારા મુસાફરો સીધા ઉધના રેલવે સ્ટેશન ઉપર ઉતરી જાય છે, જેનું સૌથી મહત્વનું કારણ એ છે કે ઉધના રેલવે સ્ટેશનથી મહારાષ્ટ્રીય લોકોની વસ્તી ઉધના, પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં તેમના સંબંધીઓ રહેતા હોય છે. જેથી સુરત રેલવે સ્ટેશન પર ઉતરવાને બદલે તમામ મહારાષ્ટ્રના મુસાફરો ઉધના રેલવે સ્ટેશન પર ઉતરવાનું પસંદ કરે છે, જેથી વહીવટીતંત્રએ આ બાબતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી ઉધના રેલવે સ્ટેશન ઉપર આરોગ્ય વિભાગની ટીમ બેસાડીને ગંભીરતાપૂર્વક તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવું અત્યંત આવશ્યક બની જાય છે.